नमस्कार, दूरदर्शन समाचार में आपनु स्वागत छे। शुरुआत करिए मुख्य समाचार थी। દિલ્હીના મતદારોને ભાજપની તરફેણમાં સ્પષ્ટ બહુમતી આપવાની અપીલ સાથે વિકાસનો કોલ આપતા પ્રધાનમંત્રી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર જનાદેશ સાથે દગો કરવાનો પણ શ્રી મોદીએ મૂક્યો આરોપ। ઓગણપચાસ દિવસમાં સત્તા છોડવા બદલ મતદારોની વારંવાર માફી માગવાનું ચાલુ રાખતા આપ સંયોજક કેજરીવાલ, તો દિલ્હીના ચૂંટણી મેદાનમાં પહેલી વખત ઉતરેલા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મહિલાઓ વધુ અસલામત બની હોવાનો કર્યો આક્ષેપ। ચીન યાત્રાએ મે મહિનામાં જશે પ્રધાનમંત્રી શ્રી મોદી। બેઇજિંગમાં વિદેશમંત્રી સ્વરાજે કહ્યું, સરહદ વિવાદ ઉકેલવા ભારત છે તૈયાર। ઇન્ડો ચાઇના મીડિયા ફોરમમાં વિદેશમંત્રીનું સૂચક સંબોધન। મહિલાઓને ભયમુક્તિ માટે સંરક્ષણની તાલીમ લેવા મુખ્યમંત્રી આનંદીબેનનો અનુરોધ। કપરા સંજોગોમાં હિંમત ટકાવી રાખવા સંરક્ષણની કાબેલિયતને પણ મુખ્યમંત્રીએ બહેનો માટે જરૂરી ગણાવી। જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીમાં આજનો રજાનો દિવસ જાણે ચૂંટણી પ્રચારનો રવિવાર હતો, કારણ કે મતદાનની તારીખ હાથવેતમાં હોવાથી શિયાળાની કડકડતી ટાઢ વચ્ચે માત્ર પ્રચારની ગરમી અહીં વર્તાય છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારિકા ઉપનગરમાં યોજાયેલી સભામાં બરાબર ખીલ્યા હતા, તો બીજી બાજુ આપ સંયોજક અરવિંદ કેજરીવાલે સતત દોડધામ વચ્ચે ત્રણ સભાનું શેડ્યુલ ગોઠવી 49 દિવસમાં સત્તા છોડી દેવા બદલ વારંવાર જનતાની માફી માગવાનું ચાલુ રાખ્યું હતું, જ્યારે કોંગ્રેસની માત્ર એક સભા હતી જેને બદરપુરમાં પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ સંબોધન કર્યું, જે દિલ્હીમાં તેમની પહેલી સભા હતી। ચાલો હવે નિહાળીએ દિલ્હીના પ્રચાર રવિવારનો રિપોર્ટ। દિલ્હીના દ્વારિકા ખાતે યોજાયેલી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે ગઈ વખતે ભેગા મળીને સરકાર બનાવનાર બંને પક્ષ રોજે રોજ ભ્રામક જુઠ્ઠાણા ફેલાવે છે। જબ ચુનાવ આયા તો ઇન દોનો દલો કે બીચ મે એક સ્પર્ધા ચલ રહી હૈ। રોજ સુબહ ઉઠ કર કે તય કરતે હૈ કે આજ કૌન સા બડા જૂઠ ફેંકા જાય, આજ સનસની પેદા હો એસી કૌન સી ખબર કો લાયા જાય તાકી ટીવી મીડિયા મે કુછ જગા હમારી બન જાય। મતદારોને શ્રી મોદીએ ખંડિતને બદલે શાનદાર જનાદેશ ભાજપની તરફેણમાં આપવા અપીલ કરી હતી। મેરી દિલ્હીવાસીઓ સે પ્રાર્થના હૈ, ગલતી સે ભી આધા અધૂરા મત કરના। બીજી બાજુ દિલ્હીના ચૂંટણી મેદાનમાં પહેલી વખત ઉતરેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી। પિછલે એક સાલ મે કાનૂન વ્યવસ્થા કી સ્થિતિ જીતની બિગડી વા આપ સબકે સામને હૈ, ખાસ કર મેરી પ્યારી બહેનો પર અત્યાચાર કે તમામ मामले दर्ज हो रहे हैं। दिल्ली की इस हालत के लिए कौन जिम्मेदार है? वे लोग जिम्मेदार हैं जो आपको छोड़कर चले गए, और वे भी जिम्मेदार हैं जिन्होंने राष्ट्रपति शासन की आड़ में खुद का शासन चलाया। જ્યારે આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારમાં મહિલાઓની સલામતી અને અધિકારોના રક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવાનું વચન આપ્યું હતું। આમ આદમી પાર્ટી મહિલાઓ કો ખુલાપન દેના ચાહતી હૈ, આમ આદમી પાર્ટી એસા વાતાવરણ તૈયાર કરના ચાહતી હૈ દિલ્હી કે અંદર કે કિસી મહિલા કો યે મહેસૂસ હી ના હો કે વો મહિલા હૈ, કિસી મહિલા કો યે લગે ના કે મેં મહિલા હું ઓર વો રાત કો 12 બજે ભી ખુલેપન સે આઝાદી સે સુરક્ષિત મહેસૂસ હો કે કોન્ફિડન્સ કે સાથ ઘર સે બહાર નિકલ સકે। એક વખત ખંડિત જનાદેશ આપી ચૂકેલા દિલ્હીના મતદારોને તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીમાં ગમે તે પક્ષને પણ ચોખ્ખી બહુમતી આપવાનો કોલ આપી રહ્યા છે, તે બાબત ઉડીને આંખે વળગે તેવી છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। દરેક રાજકીય પક્ષો રાજનીતિમાં મહિલાઓની પુરુષ સમાન ભાગીદારીની વાતો તો કરે છે, પરંતુ જ્યારે ટિકિટ આપવાનો સમય આવે છે ત્યારે મહિલાઓ પ્રત્યે ધ્યાન અપાતું નથી। દિલ્હીના કુલ 673 ઉમેદવારોમાંથી માત્ર 63 મહિલાઓ છે। કઈ પાર્ટીએ કેટલી મહિલાઓને ટિકિટ આપી છે તેનો પ્રસ્તુત છે એક અહેવાલ।
70 વિધાનસભા બેઠકો ધરાવતી દેશની રાજધાની દિલ્હીમાં આ વખતની ચૂંટણીમાં ઘણા મતદાર ક્ષેત્રોમાં તો એક પણ મહિલા ઉમેદવાર નથી. ગત વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં 71 મહિલાઓ ચૂંટણીના મેદાનમાં હતી. રાજકીય પક્ષો પર નજર કરીએ તો કોંગ્રેસે 70માંથી માત્ર 5 બેઠકો પર મહિલાઓને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે 8 બેઠકો પર મહિલાઓને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ 6 મહિલાઓને ટિકિટ આપી છે. સંખ્યા તો સર બહુ હી જ્યાદા કમ હે, બહુ હી જ્યાદા કમ હે. અગર મહિલાએ કમ સે કમ ઉનમે ઇલેક્શન મે ખડી નહીં હો રહી હૈ તો ઉનકી સુરક્ષા લેકે કોણ આગે બઢાયેગા? હાથ મહિલાએ રાજનીતિ મે કમ સે કમ ખડી હુઈ હૈ, મહિલાઓ કો રાજનીતિ મે જ્યાદા સે જ્યાદા આગે આના ચાહિયે. રાજનીતિ ઓર ઘર દોનો હી અચ્છા ચલા લેતી હૈ મહિલાએ તો, ઓર મહિલાએ તો વિશ્વાસ કે યોગ્ય ભી હોતી હૈ. પર વો ઇઝ હમ ફીમેલ્સ યા લેડીઝ યા વુમેન્સ કહે સકતે હૈ, એક્સેલન્સ દિખા સકતી હૈ ઇસ ફીલ્ડ મે ભી. બિલકુલ ઘર તો ચલાઈ રહી હૈ, આજ તક આજ કે ડેટ મે કિસી ચીઝ મે ભી પીછે નહીં હૈ. મહિલાએ તો બરાબર કા અપને આપ મિલના ચાહિયે ઉનકો, જિસ તરહ લોકસભા મે દિયા થા ઉસ તરહ સે વિધાનસભા મે ભી ઉનકો રેશિયો એટલીસ્ટ ઇક્વલ હોના ચાહિયે થા. ભાજપે સૌથી વધુ મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી છે, જેમાં દિલ્હીની 2 પૂર્વ મેયર રજની અબ્બી અને સરિતા ચૌધરી તેમજ કિરણ વૈદ, ડોક્ટર નંદિની શર્મા, રેખા ગુપ્તા, નુપુર શર્મા અને તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કૃષ્ણા તીરથનું નામ સામેલ છે. ભાજપે કિરણ બેદીને તેના મુખ્યમંત્રી પદની ઉમેદવાર પણ બનાવી છે. કોંગ્રેસે પૂર્વ મંત્રી કિરણ વાલિયા, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી, રિંકુ, રીટા, શોકીન અને મીનાક્ષી ચંદેલાને મેદાનમાં ઉતારી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 6 મહિલાઓને ટિકિટ આપી છે, જેમાં પૂર્વ મંત્રી રાખી બિડલા, અલકા લાંબા, પ્રેમિલા ટાકેશ, સરિતા, ભાવના ગોડ અને વંદના કુમારી સામેલ છે. બહુજન સમાજ પાર્ટીએ પણ માત્ર 6 મહિલાઓને ટિકિટ આપી છે. સીપીઆઈએમએ માત્ર 1 મહિલાને ઉમેદવાર બનાવી છે, જ્યારે 37 મહિલાઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહી છે. આમ કુલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 673 ઉમેદવારો પૈકી માત્ર 63 મહિલાઓ જ ઉમેદવાર બની છે, જે સંખ્યા 10% જેટલી પણ થતી નથી. આ 63 મહિલાઓમાંથી કેટલી મહિલાઓ વિધાનસભામાં પ્રવેશ કરશે તે આગામી 7 ફેબ્રુઆરીએ થનાર મતદાનથી જ સાબિત થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ચીનની 3 દિવસની યાત્રા પર રહેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બેઇજિંગ ખાતે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે માસમાં ચીનની મુલાકાતે જશે. આજે શ્રીમતી સ્વરાજે ભારત ચીન મીડિયા ફોરમની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. બેઇજિંગમાં આજે દિવસભર ચાલનારી આ બેઠકમાં આંતરિક વ્યૂહાત્મક ભાગીદારી, આર્થિક સહયોગ વધારવા તથા ભારત ચીન મીડિયા સહયોગ ક્ષેત્રે રહેલી સંભાવનાઓ તેમજ પડકારો વખતે મીડિયાની ભૂમિકા મુદ્દે ચર્ચા કરાશે. સુષ્મા સ્વરાજે બેઇજિંગમાં રહેલા પ્રવાસી ભારતીયો સાથે પણ મુલાકાત કરી મેક ઇન ઇન્ડિયાનો ફાયદો ઉઠાવવા કહ્યું હતું. તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ હી સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી હતી. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ વડોદરામાં રેલવે સ્ટાફ કોલેજના સ્થાપના દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. રેલવે સ્ટાફ કોલેજની સ્થાપનાને 63 વર્ષ પૂર્ણ થતા હોય જેની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રેલવે કર્મચારીઓનું રેલવે મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. વડોદરા રેલવે સ્ટાફ કોલેજને લીધે દેશની રેલવેને ઉત્કૃષ્ટ તાલીમ પામેલા કર્મચારીઓ મળ્યા હોવાનું રેલવે મંત્રીએ જણાવ્યું હતું. મુંબઈમાં રેલવે સંદર્ભે શરૂ કરાયેલી મોબાઈલ એપ ટૂંક સમયમાં દેશભરમાં કાર્યરત કરાશે તેમ શ્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું. हमने एक कार्यक्रम की शुरुआत की है जो पूरे अभी देश में अलग अलग जगह पे होगा कि आप मोबाइल के ऊपर आपका टिकट बुक कर सकते हो. तो आप जब स्टेशन पे जाएंगे सिर्फ वो नंबर आपके पास जो कोड होगा वो डालिए तो आपको प्रिंटआउट मिल के आप सीधे रेल में जा सकते हो. इसके आगे भी ये भी करने की जरूरत है कि वो प्रिंटआउट की क्यों जरूरत हो. यदि हमारे पास ठीक तरह से सेंसर हो जो पूरी तरह से उसको रीड कर सकते हैं तो और भी हो सकता है. लेकिन कहने का मतलब यही है कि जब तक एक्सपेंशन नहीं होगा तब तक ये आपूर्ति पूरी नहीं होगी. लेकिन जब तक एक्सपेंशन नहीं होता है तब तक भी टेक्नोलॉजी के आधार पर हम हमारी ये पूरी कोशिश रही है कि लोगों की जो चिंताएं हैं वो दूर करने के लिए किस तरह से रेल प्रशासन अपने आप में काम करेगा. મહિલાઓ પર થતી દુષ્કર્મ અને હિંસાની ઘટનામાં મહિલાઓ સંરક્ષણ કરી શકે તે ઉદ્દેશથી અમદાવાદમાં ડિફેન્સ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હાર્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સ્વરક્ષણ અને ડાન્સ સાથે સાંકળીને કોઈ હુમલો કરે તો પોતે કેવી રીતે બચવું તે અંગે માર્શલ આર્ટના નિષ્ણાતોએ નિદર્શન કરી બતાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ગમે તેવી પગકાપરી પરિસ્થિતિમાં પણ મહિલાઓએ હિંમત હારવી જોઈએ નહીં. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી રજનીકાંત પટેલ, પોલીસ વડા શ્રી પીસી ઠાકુરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓ તથા શાળાની વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. વિદ્યાર્થીઓ હોય કે માતાઓ હોય, નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, એ બધાના માટે આવા પ્રયત્નો કરવા પડે છે. ક્યાંક હેલ્પલાઇન શરૂ કરવી પડે છે, તો ક્યાંક કારની વ્યવસ્થાઓ કરવી પડે છે, તો ક્યાંક પોલીસોની વ્યવસ્થા કરવી પડે છે, તો ક્યાંક જાગૃતિ લાવવાની વ્યવસ્થા કરવી પડતી હોય છે, તો ક્યાંક આવા સેમિનાર અને વર્કશોપ ઊભા કરીને હિંમત અને ડર ન રાખવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. હજુ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. જાપાની પત્રકારનો શિરચ્છેદ કરનાર આઈએસ ત્રાસવાદીઓને કદી માફ નહીં કરવાની પ્રતિજ્ઞા લેતું જાપાન. નિર્દય વિડીયો બહાર આવ્યા બાદ પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ કરી ઉગ્ર ટીકા. દિવાળિયા બની ચૂકેલા ગ્રીસનું કરજ માફ કરવા જર્મનીએ કર્યો રોકડો ઇનકાર. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું, લેણું વસૂલ કરવા ગ્રીસને અપાઈ છે ઘણી મુદત. પૃથ્વીનું સચોટ નિરીક્ષણ કરવા માટે વિશેષ ઉપગ્રહ અવકાશમાં છોડતી અમેરિકન એજન્સી નાસા. 5,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ઉપગ્રહ દુનિયાના કોઈપણ ખૂણે પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી આપદા માટે કરશે સચોટ આગાહી. આસામમાં ટોચના 4 ઉગ્રવાદીઓને જબ્બે કરવામાં પોલીસને મળી સફળતા. દુકુ અને દિમારાવ જિલ્લામાં રેડ દરમિયાન શસ્ત્ર, દારૂગોળો તથા રોકડ રકમ પણ હાથ લાગી. જમ્મુ કાશ્મીર તથા ઉત્તરાખંડમાં બરફવર્ષા તથા હિમસ્ખલનની ભારે ચેતવણી આપતું હવામાન ખાતું. સ્થાનિક પ્રજા તથા પર્યટકોને ઘર બહાર નહીં નીકળવા અપાઈ સૂચના. દિલ્હીમાં ચૂંટણીને લીધે કાળા નાણાં તથા શરાબની હેરફેર ઉપર ચાંપતી નજર રાખે છે સરકારી તંત્ર. મતદારોને પ્રલોભન અપાતું રોકવા કરાયો કડક બંદોબસ્ત. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને થયો સ્વાઇન ફ્લુ. દિલ્હીમાં પેથોલોજીકલ ટેસ્ટ પોઝિટિવ આવતા પીટીઆઈએ આપ્યા સમાચાર. જૂની પેઢીના નખશીશ અભિનેતા એકે હંગલની આજે જન્મ જયંતિ. તો જેકી નામે જાણીતા જયકિશન શ્રોફનો આજે 58મો જન્મદિવસ. ભારતીય મૂળના પહેલા મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાની આજે 12મી પુણ્યતિથિ છે. હરિયાણાના કરનાલમાં જન્મેલા કલ્પના ચાવલાએ વર્ષ 1988માં નાસાના એઇમ્સ રિસર્ચ સેન્ટરમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને વર્ષ 1995માં તેમની પસંદગી અંતરિક્ષ યાત્રી તરીકે થઈ હતી. 1997માં કલ્પનાએ કોલંબિયા સ્પેસ શટલમાં પોતાની પ્રથમ અંતરિક્ષ યાત્રા કરી હતી. અસફળતા મેળવ્યા બાદ તેઓ દુનિયાભરની મહિલાઓનો પ્રેરણાસ્રોત બની ગયા હતા. 16 જાન્યુઆરી 2003ના રોજ તેમણે બીજી અને અંતિમ અંતરિક્ષ યાત્રા કરી આશરે 80 પરીક્ષણ કર્યા હતા. 1 ફેબ્રુઆરી 2003ના રોજ પરત ફરતી વખતે શટલ દુર્ઘટનાગ્રસ્ત થતાં કલ્પના ચાવલા સહિત 7 અંતરિક્ષ યાત્રીઓના મોત નિપજ્યા હતા. આજે સમગ્ર દેશ પોતાની આ બહાદુર દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હીના મતદારોને ભાજપની તરફેણમાં સ્પષ્ટ બહુમતી આપવાની અપીલ સાથે વિકાસનો કોલ આપતા પ્રધાનમંત્રી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર જનાદેશ સાથે દગો કરવાનો પણ શ્રી મોદીએ મૂક્યો આરોપ. ઓગણપચાસ દિવસમાં સત્તા છોડવા બદલ મતદારોની વારંવાર માફી માંગવાનું ચાલુ રાખતા આપ સંયોજક કેજરીવાલ. તો દિલ્હીના ચૂંટણી મેદાનમાં પહેલી વખત ઉતરેલા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મહિલાઓને વધુ અસલામત બની હોવાનો કર્યો આક્ષેપ. ચીન યાત્રાએ મે મહિનામાં જશે પ્રધાનમંત્રી શ્રી મોદી. બેઇજિંગમાં વિદેશમંત્રી સ્વરાજે કહ્યું, સરહદ વિવાદ ઉકેલવા ભારત છે તૈયાર. ઇન્ડો ચાઇના મીડિયા ફોરમમાં વિદેશમંત્રીનું સૂચક સંબોધન. મહિલાઓને ભયમુક્તિ માટે સ્વરક્ષણની તાલીમ લેવા મુખ્યમંત્રી આનંદીબેનનો અનુરોધ. કપરા સંજોગોમાં હિંમત ટકાવી રાખવા સંરક્ષણની કાબેલિયતને પણ મુખ્યમંત્રીએ બહેનો માટે જરૂરી ગણાવી. તો આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.